નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ફટાફટ ટોપ 10. કોંગ્રેસે આજે રાફેલ સોદામાં સંસદને ગેરમાર્ગે દોરવાના આરોપસર વડાપ્રધાન તથા સંરક્ષણ મંત્રીને વિશેષ અધિકાર ભંગની નોટિસ આપી છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 2014 પછી દેશને 4 સંરક્ષણ મંત્રી મળ્યા છે, પરંતુ 4માંથી એક પણ સંરક્ષણ મંત્રીને એ ખ્યાલ નથી કે ફ્રાન્સમાં શું રંધાઈ રહ્યું છે. એક સર્વેના રિપોર્ટ અનુસાર એફડીએ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. એફડીએમાં ભારત દેશ શિખર પર તો નહીં જ પરંતુ ટોપ 10 દેશોની યાદીમાંથી પણ બહાર છે, અને આના માટે નોટબંધી અને જીએસટી જેવા કારણો જવાબદાર છે. મુંબઈની અદાલતમાં 27 ઓગસ્ટે હાજર થવાના ફરમાન વચ્ચે વિજય માલ્યા ભારતમાં ફરીથી હાજર થવા માટે થઈને રાજકીય દાવપેચો લગાડી રહ્યા છે. એક અહેવાલ અનુસાર આ રિપોર્ટ આવ્યો છે. 1988 લાંચ વિરોધી કાયદામાં સંશોધનોને મંજૂરી મળી રહી છે. રાજ્ય કક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ બિલ પસાર થયા પછી લાંચ લેનાર તથા લાંચ આપનાર એમ બંનેને આરોપી ગણવામાં આવશે. સરકારી અધિકારીઓની તપાસ પૂર્વે મંજૂરી લેવી જરૂરી ગણાશે. લોકસભાની ચૂંટણી પહેલા અનેક રાજકીય પક્ષો જોડતોડની નીતિમાં ગરક થઈ ગયા છે. ઉત્તર પ્રદેશના માયાવતીએ જણાવ્યું હતું કે જો અમને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢની અંદર સન્માનજનક બેઠકો મળશે તો અમને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં કોઈ જ વાંધો નથી. પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો લગાડનાર મેહુલ ચોકસી કેરેબિયન દેશ એન્ટીગુઆમાં પહોંચી ગયો છે. મેહુલ ચોકસીએ એન્ટીગુઆમાં 1.5 લાખ કરોડની મિલકત ખરીદી અને ડાયરેક્ટ નાગરિકત્વ મેળવી લીધું છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા, જ્યારે કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સરકારી એજન્સી નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા હવે મોબાઈલ રિપેરિંગ પણ શીખવવામાં આવશે. મોબાઈલ રિપેરિંગ શીખવા માટે થઈ વિદ્યાર્થીઓએ ₹7000 જેવી ફી ભરવાની રહેશે. 15 સપ્ટેમ્બરથી દુબઈ ખાતે ક્રિકેટનો એશિયા કપ 2018નો શુભારંભ થઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બરે ભારત તથા પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો થશે. તારક મહેતાની ટીમ ખરાબ હવામાનના કારણે વૈષ્ણો દેવીમાં નહીં પરંતુ મુંબઈમાં જ પૂજા કરશે, અને આ પૂજામાં દયાભાભી સામેલ નહીં થાય. તો દર્શક મિત્રો, આ હતા અમારા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.